સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. લોકડાઉનના લીધે પાલનપુર શહેરમાં ચાલતા હીરાના કારખાના પણ બંધ છે, જેને લઈ રત્ન કલાકારો લોકડાઉનની પરિસ્થિતિમાં બેરોજગાર બન્યા છે. આ રત્ન કલાકારો માટે મૂળ પાલનપુરના નિવાસી તેમજ બીજા શહેરોમાં હીરાનો વ્યવસાય કરતા હીરાના વેપારીઓ અને જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિફિલ ફાઉન્ડેશન મુંબઈ દ્વારા જરૂરિયાતમંદ રત્ન કલાકારોને પાલનપુર મુકામે બનાસકાંઠા સંસદસભ્ય પ્રબોધભાઈ પટેલના હસ્તે 5,000 શાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુંબઈના પરીખ ફાઉન્ડેશન, મહેન્દ્ર બ્રધર્સ, જેમ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન, પાલનપુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ અને પલ્લવીયાજી સર્વમંગલ ટ્રસ્ટના સહયોગથી આ રાશન કીટનું વિતરણ કરાયું હતું. રાશન કીટ વિતરણમાં સહયોગ આપનાર હર્ષદભાઈ મહેતા, રાજુભાઈ સોમાણી, ડોક્ટર જયેશભાઈ બાવીસી, દિલીપભાઈ શાહ, શૈલેષભાઈ મહેતા, ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અમૃતભાઈ ફોસી દ્વારા રાશન કીટ વિતરણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો ઉપસ્થિત રહી રાશન કીટના લાભાર્થી બન્યા હતા. કે જ્યારે રત્ન કલાકારો માટે ઘણા લોકો એવા છે કે જેને માત્ર હીરાઈજાનો ધંધો છે અને એ લોકો દુઃખી નથી, એના માટે જૈન શ્રેષ્ઠીઓ કે જે બોમ્બે રહે છે ત્યાં હીરાનો ધંધો કરે છે, પણ દાતાઓએ એવું નક્કી કર્યું કે આપણે કોઈ પણ કારીગર દુઃખી ન થાય એના માટે આ કામ કર્યું છે. ત્યારે બધા જ દાતાઓએ જે આ કામ કર્યું છે અને 5,000 કીટ આપવાની વાત કરી છે, ઘર સુધી પહોંચાડવાની વાત કરી છે, જરૂરિયાતમંદને આપવાની વાત કરી છે, બધા દાતાઓને અને પ્રમુખ ભાઈશ્રી અમૃતભાઈને ધન્યવાદ આપું કે આ કામ કર્યું છે. ત્યારે આપણી બધાની પણ ફરજ છે, વાત એવી છે કે ઘરમાં રહેવું, સુરક્ષિત રહેવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. આજે કાર્યક્રમમાં પણ એ નિયમનું ખૂબ સારી રીતે પાલન થયું છે, પણ જ્યારે આવા કાર્યક્રમમાં જ્યાં જ્યાં કંઈ કરવાનું થાય, કાર્યક્રમ કરતા નથી આપણે, પણ લોકોને મદદરૂપ થવા માટેના જે કામો છે આમાં જે આજે ડાયમંડ એસોસિએશને કામ કર્યું છે, દાતાઓએ કામ કર્યું છે, સમગ્ર જિલ્લાની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી પણ જ્યારે આ કામ જ્યાં જ્યાં થઈ રહ્યું છે બધાને ધન્યવાદ ને અભિનંદન. આજે બનાસકાંઠા ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને જૈન દાતાઓ તરફથી 5,000 કીટ જે બનાવી છે, જે રત્ન કલાકારો માટે, જે જરૂરિયાતમંદ રત્ન કલાકારો છે બનાસકાંઠાના, એમના માટે બનાવી છે. આજે તમામ કારખાનેદાર મિત્રો અહીંયા હાજર છે, એ રત્ન કલાકારોને લઈ જશે, લઈને એમના ઘર સુધી પહોંચાડવાનું કામ અમારા કારખાનેદાર મિત્રો કરશે. આજે એક ભયંકર મહામારી આવી છે, આ મહામારીની અંદર કારખાનાઓ બંધ છે અને ખરેખર જે રત્ન કલાકાર હીરા ઉપર જીવિત છે એના ઉપર આધારિત છે, એમના માટે આજે તમામ કારખાનેદાર ચિંતા કરે છે. આ તમામ કારખાનેદાર ચિંતા કરે છે ત્યારે અહીંયા બધા ઉપસ્થિત છે અને આજે 5,000 કીટ બનાવી છે અને એમના ઘર સુધી અમે પહોંચાડીશું, અને ભવિષ્યમાં જો લાંબુ ખેંચાશે તો હજુ બીજી જરૂર પડશે એટલી અમે કીટો બનાવીને અમારા કારીગરને પહોંચાડીશું, અને અમારો કારીગર ત્યારે મરે નહીં એની જવાબદારી અમારી છે. તો એના ઘર સુધી એની ચિંતા કરીશું અમે, ભલે અમારી પાસે જે બી હશે એના ઘર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશું, અને જે દાતાઓ અમને દાન આપ્યું છે એનો આભાર પણ માનીએ છીએ, અને ભવિષ્યમાં રત્ન કલાકારો માટે જે તમારા માધ્યમથી હું વિનંતી કરું છું આપની ચેનલ દ્વારા, કે જે ગામડામાં રહેતા, શહેરમાં રહેતા જેટલા બી રત્ન કલાકારો મને મદદ કરવા માગતા હોય એમને વિનંતી કરું છું કે બનાસકાંઠા ડાયમંડ એસોસિએશને આપનું દાન મોકલાવો, અમે રત્ન કલાકારો સુધી પહોંચાડીશું. આ એક પહેલી વખત એવો મોકો છે કુદરતી કે તમે તમારા રત્ન કલાકારોને મદદ કરવાનો મોકો છે, અને ખરેખર આંખમાંથી આંછું નથી આવતા અમારા, એટલું બાકી છે દોસ્ત. ખરેખર દરેક કારખાનેદાર ચિંતિત છે, પણ કરે શું, એનાથી જે થાય તે મદદ કરવા આજે તત્પર છે અને કરશે. અમે બધા જ કોઈ કારીગરને ભૂખ્યા સુવા નહીં દઈએ, બને ત્યાં સુધી દરેક કારીગરના ઘર સુધી રાશન પહોંચાડીશું. આજે 5,000 છે, અરે બીજા 25,000 કરવા પડશે તો પણ અમે કરીશું, પણ મારો એક પણ કારીગર, રત્ન કલાકાર, એનો પરિવાર ભૂખ્યો ન સૂવે એની ચિંતા અમે કરી રહ્યા છીએ અને હજુ કરીશું. આપના મારે વિનંતી કરીએ છીએ કે આવો, આ એક મોકો છે દાન આપવાનો, અને દાન આપો અને એને મદદ કરો. આ પહેલો અને છેલ્લો આપને વિનંતી કરું છું.